એમાં અત્યારે આપણે કોહલી સાહેબને સાંભળીશું. ઇનોગ્રેશન થશે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ 4th એડિશનનું, અને બધાને વિનંતી છે કે પ્લીઝ પાછળ ઊભા ના રહેશો, અહીંયા આવીને બેસી જાઓ આગળ, અને જે પાછળ બેઠા છે એ પણ આગળ આવી જાઓ, કારણ કે આગળની ખુરશીઓ ખાલી છે. અને હવે આજના કાર્યક્રમો વિશે થોડું બ્રીફ કરી દઉં તમને. જ્યારે ઇનોગ્રેશન શરૂ થશે એ પછી આ વેન્યુ પર સાઈરામ દવે અને કવિ શાસ્ત્રી જોડે મિસિંગ હ્યુમર ઇન સોસાયટી ઉપર એક ડિબેટ થશે, એક વાતચીત થવાની છે જે અહીંયા થવાની છે. તો જેને પણ હ્યુમરની વાત સાંભળવામાં, સાઈરામ દવેને સાંભળવામાં બધા ગુજરાતીઓને રસ હોય જ, તો તમે અહીંયા હાજર રહી શકો છો. એ પછી સતી ઓર સની નામનું એક સેશન છે જે છે સેપ્ટ પ્લાઝામાં, જેના સ્પીકર્સ છે જુહી ચતુર્વેદી, રીતેશ શાહ, જયદીપ સાહની અને પુબલી ચૌધરી. તો તમે અહીંયા જેને પણ એ સેશનમાં રસ હોય તે આ સેશન પતાવીને ત્યાં જઈ શકે છે. કોહલી સાહેબ ટૂંક સમયમાં અહીંયા આવી જશે, તો આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું. જેની અંદર જુહી ચતુર્વેદી, જયદીપ સાહની, સૌમ્ય જોશી અને રીતેશ શાહ ભાગ લેશે. એ પછીનું સેશન છે અહીંયા જ 4:45 વાગે, વોઝ ગાંધી રેસિસ્ટ, અને એ સેશનમાં પ્રોફેસર ગોપાલ ગુરુ, રજની બક્ષી, સુધીર ચંદ્રા અને લોર્ડ ભીખુ પારેખ ભાગ લેશે. પિયુષ દેસાઈ અહીંયા છે, તમારું પણ સ્વાગત છે સર. ઓડિયન્સમાં પાછળ ઊભા રહીને ફોન મચેડતા મિત્રોને પણ વિનંતી કે આગળ આવીને બેસી જાઓ પ્લીઝ. ટૂંક સમયમાં જ આપણે શરૂઆત કરીશું કાર્યક્રમની, ઇનોગ્રેશનને બસ થોડોક જ સમય છે. ગુડ મોર્નિંગ. કેમ છો? હાય અંજુમ, કેમ છો પિયુષભાઈ? ગુડ મોર્નિંગ. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ તરફથી આ 4th વર્ષે હું આપ સૌનું સ્વાગત કરું છું. આપણે દર વર્ષે આ જ સમયે અહીંયા મળીએ છીએ. આજે પહેલીવાર એવું થઈ રહ્યું છે કે એક જ વર્ષમાં આપણે બે બે વાર ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ કરી શક્યા છીએ. સો 2016નો આ બીજો ફેસ્ટિવલ છે, પણ અમે એને કન્સિડર કરીશું ફોર 2017. એઝ વી ઓલ નો કે આપણું શહેર જે છે એ તહેવારોનું, ફેસ્ટિવલ્સનું શહેર બની ગયું છે. લગભગ જાન્યુઆરી મહિનો આવે એટલે બેક ટુ બેક આપણે એટલા બધા ફેસ્ટિવલ્સ ઉજવીએ છીએ કે એક ફેસ્ટિવલમાં જે આમંત્રિત વ્યક્તિઓ એ ગૂંચવાઈ જાય છે કે એણે બીજા કેટલા ફેસ્ટિવલમાં એ જ 2-3 દિવસની અંદર જવાનું છે. સો વિચ ઇઝ અ બ્યુટિફુલ થિંગ કે આપણા શહેરની અંદર આટલી બધી એક્ટિવિટીઝ વધી રહી છે, લોકો આટલું બધું ઉમળકા સાથે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઇતર પ્રવૃત્તિની અંદર પણ પાર્ટિસિપેટ કરી રહ્યા છે. અને એટ ધ સેમ ટાઈમ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનું સપનું અમે 4 વર્ષ પહેલાં અહીંયા જ બેસીને જોયું હતું. એમાં ઘણા બધા અમે એવા હતા કે જે કેટલાક સાહિત્યને જાણતા હતા અને બીજા વધુ સાહિત્યને જાણવાની અમારી અંદર ભૂખ હતી. અમારી પોતાની માતૃભાષા આપ સૌની જેમ ગુજરાતી હોવા છતાં અમારામાંના ઘણા એવા હતા કે જે માત્ર અંગ્રેજી માધ્યમમાં ભણ્યા હોય. મારા જેવા કેટલાક એવા હતા કે જે ગુજરાતી માધ્યમમાં ભણ્યા હોય પણ હવે જે કારકિર્દીમાં હોય એમાં આજુબાજુના લોકો સાથેનું વાત કરવાનું કે વિચારવાની ભાષા જે છે તે અંગ્રેજી બની ગઈ હોય, એટલે વાંચન પણ જે છે એ ધીમે ધીમે ગુજરાતી તરફનું ઓછું થતું જાય અને અંગ્રેજી તરફનું વધતું જાય. એવે સમયે તમે કેવી રીતે તમારી માતૃભાષાને કે તમારો જીવ જેમાં રેડાયેલો છે, કે તમે જ્યારે આઈ થિંક અમે લોકો ઘણી જ્યારે આ ચર્ચા કરતા હતા ત્યારે વિચારતા હતા કે આપણી એકચ્યુઅલી તમે કઈ ભાષામાં વિચારો છો એ નક્કી કરવાનો સૌથી સરળ રસ્તો કયો, તો તમને બીક લાગે ત્યારે તમે સહાય માટે જે ભાષામાં મદદ માંગો તે તમારી માતૃભાષા, ને એ ભાષાની અંદર તમે વિચારો છો. એટલે જો ઓ બા એવી બૂમ હજી સુધી નીકળી જતી હોય તો તમે ગુજરાતી જ છો હજુ સુધી. એક નાનકડી રમૂજ, કારણ કે આ વખતે અમે હ્યુમરને એક મેઇન થીમ તરીકે લઈને ચાલવાના છીએ.
મારી એવી ઈચ્છા છે કે આપ સૌ ઇમેજિન કરો કે તમારા બધાના હાથમાં એક થેપલાનો ડબ્બો છે. આપણે બધા ગુજરાતીઓ છીએ એટલે થેપલા તો આપણા બધા સાથે હોય જ છે. પિયુષભાઈ, થેપલા ભાવે ને તમને? મેથીના ભાવે, દૂધીના ભાવે, સાદા ભાવે? દૂધીના ભાવે. સારું, તો એવું માની લેજે કે પિયુષભાઈના માનમાં આપણે દૂધીના થેપલાના ડબ્બા ઉપર હાથ મૂકી અને શપથ લઈ રહ્યા છીએ. આપણે બધા આજે સાથે ગુજરાતી તરીકે અને ગુજરાત માટે થઈને શપથ લઈ રહ્યા છીએ. હું થેપલાની થપ્પી ઉપર હાથ મૂકી કહી રહ્યો, ગુજરાતી ગૌરવ જાળવીશ એવા શપથ હું લઈ રહ્યો. બળબળતા ઉનાળામાં પણ મારે તો કટિંગ જોઈશે, ડિસ્કાઉન્ટ હું માગ્યા કરીશ ને ફ્રીનું વળગણ જોઈશે. ઓળખાણ ને કનેક્શનની ખાણ હું ખોદ્યા કરીશ, પરદેશ હોય કે દેશમાં ફરવાનો શોખીન હું રહીશ. મને હાથ નથી દેખાતો થેપલા પર કોઈનો, હાથ મૂકો થેપલા પર. હા, લાઈક ધેટ. વાહન ચલાવીશ ગેલમાં, રોંગ સાઈડ ને સમજીશ નહીં, ડ્રાય સ્ટેટમાં પણ પીવાનું જોખમ લઈશ ડરીશ નહીં. પરદેશમાં રહું લાઈનમાં, જ્યાં ત્યાં ના કચરો નાખીશું, પણ દેશમાં તો પાનની પિચકારીઓ રે લાવીશું. પાણીપુરીની સાથે સુકી પૂરી હું માંગી જ લઈશ, સ્માર્ટફોન મારો હોય ભલે ચાર્જર બીજાનું વાપરીશ. ગુજરાતમાં જિજ્ઞા જિગીશ, જિજ્ઞેશ નામ રાખીશું, પરદેશમાં ભણવાને ખાતર જિગ્સ કરી નાખીશું. દિવાળી હોળી રક્ષાબંધન ઉત્તરાયણ ઉજવીશું, પણ વાડકી વ્યવહાર સૌથી મોટો તહેવાર સમજીશું. ભલે ભાંગરા હિપ હોપ બોલીવુડ ના ડાન્સ ફાવશે, પણ છેલ્લે તો ગરબા વગર કોઈના અંત આવશે. ઇંગ્લિશ ભલે માસી બને, ગુજરાતી મારી માત છે, જે જાત પર હસી શકે ગુજરાતી માએ વાત છે. અમે આશા રાખીએ છીએ કે તમારા બધાની અંદર એ વાત છે, અને એના કારણે જ અમે હ્યુમરને થીમ તરીકે લેવાનું જોખમ લીધું છે. અને જોખમ શબ્દ હું બહુ સમજી વિચારીને વાપરું છું, કારણ કે હાસ્યમાં મને જે હસવું આવે તે તમને ક્યારે ન આવે એની ઉપરનું કોઈનું કંટ્રોલ નથી. એવું ક્યારે પણ થઈ શકે કે તમને એવું લાગે કે આઈ એમ અબાવ ધી એડ. તમે જ્યારે મિત્રોની સાથે કોઈ પણ મજાક કરતા હો, ઠઠ્ઠા મશ્કરી કરતા હો, ત્યારે આપણા મનની અંદર એવું હોય છે કે મને ખબર છે કે મારા ભાઈબંધ સાથે આ લિમિટ સુધી મજાક કરાય, આનાથી આગળ કરીશ ને તો એ ઓફેન્ડ થઈ જશે. પણ જે લોકોને આપણે નથી ઓળખતા એમના વિશે આપણને નથી ખબર હોતી કે એ વ્યક્તિ ક્યારે ઓફેન્ડ થઈ જાય. તો જ્યારે આટલા મોટા સમુદાયની સાથે વાત કરીએ છીએ ત્યારે તમારા ગુજરાતીપણાને મનમાં રાખીને અમે આ આખે આખો ફેસ્ટિવલ આ વખતે ઘડ્યો છે. આપણી સાથે ઘણા બધા મહાનુભાવો છે, પણ આજનો એ સુંદર દિવસ છે કે જ્યારે આપણા આયોજનમાં આપણે આપણું વેલકમ જે ઇનોગ્રેશન પ્રોગ્રામ જે કરી રહ્યા છીએ એ આપણા ગવર્નરશ્રીની સાથે કરી રહ્યા છીએ. અને આપણા ગવર્નર કોહલી સાહેબ અત્યારે આપણી વચ્ચે બસ પધારી રહ્યા છે. આઈ વિલ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ ટુ પ્લીઝ વેલકમ આ ગવર્નર. પ્લીઝ પુટ યોર હેન્ડ્સ ટુગેધર એન્ડ સ્ટેન્ડ અપ ફોર ધ રિસ્પેક્ટ. ગવર્નરશ્રી આ વખતે બીજા વર્ષે આપણી સાથે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં જોડાયા છે, અને એને અમે ખરેખર અમારું સૌભાગ્ય માનીએ છીએ. એજ્યુકેશનનું કામ ગવર્નરશ્રી પોતાના ગવર્નર બંગલોમાં પણ કરે છે. એમની સાથેનો જે સ્ટાફ છે એમના બાળકોને ભણાવવાનું કામ એ પોતે જાતે ગવર્નર બંગલોની અંદર કરે છે, અને સાથે સાથે ભાષા પ્રત્યેનો એમનો લગાવ એ કેટલો અદ્ભુત છે તમે જ્યારે એમને સાંભળશો ત્યારે જ યુ વિલ બી એબલ ટુ મેક આઉટ. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ તરફથી હું નિહારિકાબેનને વિનંતી કરીશ કે તેઓ પુષ્પગુચ્છોથી ગવર્નર સાહેબનું સ્વાગત કરે. પેલું લઈ લે
આપણી સાથે ઉર્મિલાબેન કનોરિયા છે, તેઓ મંચ પર પધારશે. હું પિયુષભાઈને અને શ્રી અંજુમ રાજબલીને પણ વિનંતી કરીશ કે તેઓ આપણી સાથે મંચ પર જોડે. GLF તરફથી સાહિત્યને લગતું એક સુંદર ચિત્ર છે કે જે આપણે ભેટ આપી રહ્યા છીએ શ્રી ગવર્નરશ્રીને. છેલ્લા 4 વર્ષથી કનોરિયા આર્ટ સેન્ટર જે છે એ આપણને આ વેન્યુ પ્રોવાઈડ કરી રહ્યું છે. ઉર્મિલાબેનનો અમે ખૂબ ખૂબ આભાર માનીશું એના માટે. શ્રી ઉર્મિલાબેન કનોરિયા છે આપણી સાથે મંચ ઉપર. આપણી સાથે શ્રી પિયુષભાઈ છે, જાગૃતિ ગ્રુપના ચેરમેન અને વાઘ બકરીના પણ. અને શ્રી અંજુમ રજબલી, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ વિસલિંગ વુડ્સ સ્ક્રિપ્ટ રાઇટિંગ, અને એની સાથે સાથે સ્ક્રિપ્ટ રાઇટર્સ એસોસિએશનના વડા છે. તેઓ મારા ગુરુ છે અને હું એમને વિનંતી કરીશ કે તેઓ પણ મંચ પર બિરાજી થાય. અને ગુજરાત લિટરેચર ફેસ્ટિવલના ડિરેક્ટર શ્રી સંકિતને હું વિનંતી કરીશ કે તેઓ આપનું સ્વાગત કરે એટ ધ ફેસ્ટિવલ. Sankit, please have your seat. અમારે જવું હોય તો આ મિત્રો 2 મિનિટ તો થોડું રહેશે. હા 2 મિનિટ રહેશે વચ્ચે, પછી અમે બધા જતા જ રહેવા. 2 મિનિટ પછી હું રિક્વેસ્ટ કરીશ ફોટોગ્રાફર્સને કે એકવાર ફોટો થઈ જાય પછી એ લોકો બેસી જાય એ જગ્યાએ જેથી ઓડિયન્સ પાછળથી જોઈ શકે. એમની રિક્વેસ્ટ બિલકુલ બરાબર છે અને વ્યાજબી છે. આ લિટરેચર ફેસ્ટિવલ જે 4 વર્ષથી ચાલી રહ્યો છે એમાં અમે ઘણા બધા જુવાનો એક સાથે ભળેલા છીએ, અમારા વિચારો એક સાથે ભળેલા છે. એમાંનો એક ખૂબ તરવરતો વિચાર જે છે એ અભિષેક જૈન તરફથી હોય છે. અભિષેક જૈન એ બહુ જાણીતા આપણા ગુજરાતી ફિલ્મ મેકર છે, અર્બન ગુજરાતી સિનેમા સાથે જોડાયેલું ખૂબ મોટું નામ છે અને એમને રિવાઈવ કરવામાં એમનો ખૂબ મોટો હાથ છે, ફાળો છે. એવા અભિષેક જૈનને હું વિનંતી કરીશ કે આપ સૌને વેલકમ કરે ઓન બિહાફ ઓફ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ. નમસ્કાર, ગુડ મોર્નિંગ, ઓનરેબલ ગવર્નરશ્રી, ઓલ ધ ગેસ્ટ, અંજુમ સર, પિયુષભાઈ, ઉર્મિલા મેમ, સંકિત, ઓલ ધ ગેસ્ટ એન્ડ ધી અટેન્ડીઝ. 11 મહિનાની મહેનત, 3 દિવસનો આ ભવ્ય કાર્યક્રમ, 80થી વધુ એનલાઇટનિંગ સેશન્સ અને 200થી વધુ વિશેષજ્ઞો, આ છે આપણું પોતાનું સાહિત્ય, કલા અને સંસ્કૃતિ રસિકોનું ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ એડિશન 4. આપ સૌનું સ્વાગત છે, ખાસ કરીને આપ સૌનો આભાર, કારણ કે જો આપ લોકો ના હોત તો આ સાહિત્યની જે ઉજવણી છે એના 4th ચરમ સુધી ન પહોંચી હોત. અને આપ સૌનું પ્રોત્સાહન છે કે અમે લોકો દર વર્ષે એ જ નવી ધગસ, એ જ નવા વિચારો, કંઈક વધુ કંઈક નવું આપવા માટે ભેગા થઈએ છીએ, મહેનત કરીએ છીએ અને 3 દિવસ બધા ભેગા મળીને સાહિત્યને, કલાને, સંસ્કૃતિને ઉજવે એવા વિચારો સાથે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ. આઈ વુડ લાઈક ટુ ટેલ કે આ 3 દિવસમાં ઘણા બધા કાર્યક્રમો છે, બધા માટે છે, યુવાનો માટે છે, ખાસ કરીને યુવાનો માટે છે, એમને આકર્ષવા માટે, સંસ્કૃતિ તરફ આકર્ષવા માટે, સાહિત્ય તરફ આકર્ષવા માટે. અને આ 3 દિવસની જે ઝાંખી છે એ આપવા માટે હું અમારા ટીમ મેમ્બર્સ જુમાનાજી અને પારસને અહીંયા આમંત્રિત કરીશ. અને વન્સ અગેન થેન્ક યુ ગવર્નરશ્રી, થેન્ક યુ ભાગેશ સર, થેન્ક યુ ઉર્મિલા મેમ, થેન્ક યુ સંકિત, થેન્ક્સ અંજુમ સર એન્ડ થેન્ક્સ પિયુષભાઈ, થેન્ક યુ ઓલ, થેન્ક્સ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું પારસ જુમાના. આ 3 દિવસ જેમ અભિષેકે વાત કરી કે 3 દિવસ સુધી જુદા જુદા પ્રકારના મજેદાર સેશન્સ અહીંયા પ્લાન કરેલા છે, એની નાનકડી ઝાંકી અમે આપીએ છીએ. સેશન્સ ગુજરાતી ભાષા અને અંગ્રેજીમાં બંનેમાં છે.
અમે લોકોએ આ વખતે બહુ જ પ્રયોગો કર્યા છે, અંગ્રેજી, હિન્દી અને બીજી ભાષાઓને ઉમેરો કર્યો છે. એમાં સૌથી વધારે, એઝ વી સેડ, એઝ અભિષેક સેડ અર્લિયર, દેર આર અબાઉટ 80 સેશન્સ એન્ડ 200 પ્લસ ઓથર્સ એન્ડ સ્પીકર્સ એક્સપર્ટ્સ વર ગોઈંગ પાર્ટિસિપેટ ઇન ધીસ ફેસ્ટિવલ ઓફ 3 ડેઝ, વિચ ઇઝ અનપેરેલલ ફોર અસ. વી જસ્ટ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ દેટ વી આર એક્સપેન્ડિંગ ઇટ, એન્ડ ઓલ્સો દેટ વી હેવ એક્સપેન્ડેડ ધ ફેસ્ટિવલ ઓવર 5 ડેઝ ધીસ ટાઈમ. યેસ્ટરડે ઓન ધ 15th of December વી હેડ અ લોટ ઓફ વર્કશોપ્સ, અને એના આગલા દિવસે 14th December વી હેડ અ પ્રોગ્રામ એટ ધી સાબરમતી આશ્રમ. પારસ, આજે એ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે અને આજથી જ જુદા જુદા વિષયો અમે તમારા સુધી લઈ આવીશું. સૌથી રસપ્રદ વાત, એક જે સેશન છે જે તમને સાંભળવું ગમશે અને એમાં ભાગ લેવાનું પણ ગમશે, કે હંમેશા આપણે વાત કરતા રહીએ છીએ એ મોટા મોટા વિદ્વાનોની ચેમ્બર્સ હોય કે નાનકડા સ્ટુડન્ટ્સનો ક્લાસરૂમ, ત્યાં એક વાત થતી હોય છે કે સરદાર પટેલને ગાંધીજી દ્વારા અન્યાય કરવામાં આવ્યો ને, તો એ આપણા વડાપ્રધાન હોત. હવે આ વિવાદ અથવા આ વાતચીતને એક્સપર્ટ્સ, જે લોકો સરદાર પટેલને જાણે છે, જે લોકો ગાંધીજીને જાણે છે, એ લોકો કેવી રીતે મૂલવી રહ્યા છે, એ વાતનું સમાધાન અને એની ચર્ચા આ જ મંચ ઉપર થોડા સમયમાં થવાની છે. અને એના માટે લોર્ડ ભીખુ પારેખ અને પ્રોફેસર ઇઝવાન કાદરી અને બીજા વિશેષજ્ઞો આપણી સાથે જોડાશે. ઇંગ્લિશ ઓથર્સમાં આપણી પાસે ઇન્ટરનેશનલ અને નેશનલ બે ઓથર્સ છે. અશ્વિન સાંઘી છે, આજે જ બપોરે આપણી સાથે વાતચીત કરશે. નમિતા ગોખલે, હુઝ અ બિગ રાઇટર એન્ડ ઓલ્સો ધ ઓર્ગનાઇઝેશન ઓફ જયપુર લિટરેચર ફેસ્ટિવલ, શી ઇઝ ગોઈંગ ટુ સ્પીક એટ ધ ઇવેન્ટ ટુમોરો ઇવનિંગ. And there is another Swedish author called Zacho Yao, who is also going to be in conversation on Sunday. આપણા જે સિદ્ધહસ્ત નવલકથાકારો છે અને સાહિત્યકારો છે, જે આજની પેઢી, જેમના માટે શાયદ આજની પેઢીને એમના નામ ના જાણતા હોય, કારણ કે ગુજરાતીનું વાંચવાનું અને ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો લગાવ એટલો બધો ન હોય, એવા લોકો માટે આપણા જે પ્રખ્યાત લેખિકા છે કાજલ ઓઝા વૈદ્ય, એ પોતે ગુજરાતી સાહિત્યના 5 સાહિત્યકારોનો પરિચય કરાવશે. તો એક આખો સેતુ બનશે જે વર્તમાનને ભવિષ્ય સાથે, ભૂતકાળને વર્તમાન દ્વારા ભવિષ્ય સાથે જોડીશું. કાજલબેન, આપણા જે સાહિત્યકારો છે, ગુજરાતી સાહિત્યકારો, એમનો પરિચય નવી પેઢીને કરાવશે. જે તે સમયમાં શેક્સપિયર યુકેમાં લખતા હતા પોતાના સોનેટ્સ, એ વખતે અમદાવાદમાં આખો ભગત કરીને એક પોએટ છે જે અહીંયા લખતા હતા એમના છપ્પા. આપણે ગુજરાત ફેસ્ટિવલમાં આજે સાંજે બોમ્બેનું એક ગ્રુપ છે, એ લોકો પરફોર્મ કરવાના છે એ છપ્પાનું મ્યુઝિકલ રૂપાંતર કરીને, એન્ડ ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી વેરી કન્ટેમ્પરરી એન્ડ વેરી વેરી ફન ફોર એસ્પેશિયલી ફોર ધ યંગ ક્રાઉડ. સો ઓલ ઓફ યુ આર ઇન્વાઇટેડ, પ્લીઝ કમ. શનિવારની વાત કરીએ તો શનિવારના દિવસે આખો દિવસ રાજકારણથી લઈ અને આધ્યાત્મિકતા સુધીના જુદા જુદા વિષયો આપણે સ્પર્શીશું. એમાં ખાસ જે વાત છે, આપણા આઈપીએસ ઓફિસર શ્રી અતુલ કરવાલ, એમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે, અને એ માઉન્ટ એવરેસ્ટ સર કરતી વખતે એમને ગીતાની સમાંતર જે અનુભવો થયા, એ ગીતાની અંદર જે લખેલા છે શ્રીમદ ભાગવત ગીતાની અંદર, એને ક્યાંક ને ક્યાંક એ પોતાની જાતને કનેક્ટ કરી શક્યા એની સાથે. એ સેશન આપણે એમના વિશે, એમના દીકરી જાહ્નવી કરવાલ અને એમના પત્ની જે પોતે આઈએએસ ઓફિસર છે અનિતા કરવાલ, બંને વાત કરશે શનિવારના દિવસે. GLF એવું નક્કી કર્યું છે, ખાસ પહેલા વર્ષથી આપણી એવી ઈચ્છા હતી કે ના ફક્ત લિટરેચરને, ગુજરાતનું લિટરેચરને ગુજરાતીમાં પોપ્યુલરાઇઝ કરાવવું, પણ ગુજરાતી લિટરેચરને આખા વિશ્વમાં પોપ્યુલરાઇઝ કરવું. તો એનું એક કદમ આ વખતે આપણે લઈ રહ્યા છે, વેરી કોન્ક્રીટ સ્ટેપ આઈ વિલ સે. વી હેવ ડિસાઇડેડ ટુ ટ્રાન્સલેટ પોએમ્સ ઓફ રમેશ પારેખ ઇન ટુ ઇંગ્લિશ. આખું એક વર્કશોપ છે 5 કલાકનું, જે સન્ડે બપોરે, સવારથી બપોર સુધી થવાનું છે. અને અમારો એવો પ્રયોગ રહેશે કે આવતા લિટરેચર ફેસ્ટિવલ સુધી આ પુસ્તકને, આ ટ્રાન્સલેશનને અમે એક પુસ્તક તરીકે બહાર લાવી શકીએ. થેન્ક યુ. પાનના ગલ્લા સાથે ગુજરાતીઓ ઘણા બધી ભીડ ત્યાં જોવા મળતી હોય છે, ત્યાં રાજકારણથી લઈને ક્રિકેટ મેચ સુધીની દરેક વાતનું વિશ્લેષણ થતું હોય છે, અને એ પણ પાન ખાતા ખાતા. પણ આ પાનની પાછળ કેટલી રસપ્રદ અને અદ્ભુત વાતો રહેલી છે એની વાત એપિક ચેનલથી બહુ જાણીતા બનેલા ફૂડ હિસ્ટોરિયન શ્રી પુષ્પેશ પંત, એ પાનની વાત કરશે, કારણ કે એમણે પાન ઉપર રિસર્ચ કરીને આખું પુસ્તક લખેલું છે. તો તમને મગાઈ પાનનો શોખ હોય કે બનારસી પાનનો, આ સેશન માટે જરૂરથી આવજો અને માણજો પાનની સાથે સાથે જ. રવિવારના દિવસે આ સેશન છે. રાઈટ, એન્ડ વિથ ધીસ વી વિલ સમ અપ અવર.
યા પાન કોમ્પ્લિમેન્ટરી થઈ શકશે. એન્ડ વિથ ધીસ વિલ સમ અપ અવર ઇન્ટ્રોડક્શન ઓફ ધ ઇવેન્ટ. વન્સ અગેન વેલકમ વેરી મચ ટુ ધ ફેસ્ટિવલ. હેવ અ ગ્રેટ ડે. 3 દિવસ માત્ર મજા કરો. વેલકમ. 4 વર્ષથી જે અમે આ પ્રયત્નો કરી રહ્યા છીએ એમાં જે જે લોકોએ અમને ખૂબ સાથ આપ્યો છે એમાંથી સૌથી પહેલું નામ શ્રી ઉર્મિલાબેનનું. આ જગ્યા જ્યાં આપણે બેઠા છીએ અને આટલા સુંદર પ્રકૃતિના સાથ સાથે આપણે સાહિત્યને માણી શકીએ છીએ એના માટે ઉર્મિલાબેને પહેલા વર્ષથી અમને જે છૂટો દોર આપ્યો છે એના માટે અમે એમનો આભાર માનવા માંગીએ છીએ. અને એટલા માટે શ્રી કોહલી સાહેબને હું વિનંતી કરીશ કે આજે અમારા તરફથી, GLF તરફથી, ગુજરાત સાહિત્ય તરફથી, ગુજરાત તરફથી ખાસ એમનું અભિવાદન કરે. કોહલી સાહેબને વિનંતી કરીશ કે ઉર્મિલાબેનને શાલ ઉડાડી અને અમારા આભાર વચન જે છે એમને એમના સુધી પહોંચાડે. એવી જ રીતે શ્રી પિયુષભાઈ જે આપણી સાથે આટલા બધા વર્ષોથી જોડાયેલા છે, પહેલા વર્ષથી એમણે મદદ કરી છે આપણને. શ્રી પિયુષભાઈ ચેરમેન ઓફ જાગૃતિ ગ્રુપ એન્ડ વાઘબકરી, 4 વર્ષથી સતત એમનો સાથ રહ્યો છે અમને. અને શ્રી અંજુમ રજપરી, પહેલી વાર જ્યારે અહીંયા આવ્યા ત્યારથી લખવા માટેની દરેકે દરેક ગુજરાતી કે જે ગુજરાત સાહિત્ય ફેસ્ટિવલમાં, ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં આપણી સાથે જોડાયેલા છે એ બધાનું ઉત્સાહ અને એક્સાઇટમેન્ટ જે છે એ વધી ગયેલું. લાસ્ટ યર ઓલ્સો હી વોઝ વિથ અસ અને આ વખતે આપણે સ્પેશિયલી સ્ક્રીન રાઇટર્સ એસોસિએશન સાથે ટાઈઅપ કર્યું છે કે જેમાંના ઘણા બધા હિન્દી ફિલ્મ સ્ક્રીન રાઇટર્સ પણ છે આપણી સાથે આજે અને આવતીકાલે સેશન્સની અંદર જોડાવાના છે. હવે હું આપ સૌને વિનંતી કરીશ કે આપ લેમ્પ લાઇટિંગ માટે અહીંયા પધારો. શ્રી ઉર્મિલાબેનને વિનંતી કરીશ કે એમના આભાર વચન 2 મિનિટમાં આપણી સાથે શેર કરે. ઉર્મિલાબેન. ઓનરેબલ ગવર્નર શ્રી ઓપી કોહલીજી, શ્રી પિયુષ દેસાઈજી, શ્રી પરિમલ નાથવાનીજી, શ્રી અંજુમ રાજાવલી એન્ડ અધર ડિસ્ટિંગ્વિશ્ડ ડિગ્નિટરીઝ ઇન ધ ઓડિયન્સ એન્ડ લિટરેચર એન્ડ આર્ટ લવર્સ પ્રેઝન્ટ હિયર ટુડે, એ વેરી ગુડ મોર્નિંગ એન્ડ વોર્મ વેલકમ. આઈ એમ વેરી હેપી ટુ બી અ પાર્ટ ઓફ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ દેટ ઇઝ હેપનિંગ ટુડે. આઈ હેવ બીન વર્કિંગ ઇન ધ કાનોરિયા સેન્ટર ફોર લાસ્ટ 30 યર્સ વિથ ધ સપોર્ટ ઓફ માય હસબન્ડ કૈલાશ કાનોરિયા, બીબી દોશી એન્ડ માય કોલિગ્સ. આર્ટ એન્ડ કલ્ચર હેવ અ વેરી સ્પેશિયલ પ્લેસ ઇન માય હાર્ટ એન્ડ આઈ નેવર ટાયર ઓફ વર્કિંગ ઇન પ્રમોટિંગ ઇટ. ધીસ ઇઝ સમથિંગ વિચ કેન ડુ ફોર લવ એન્ડ પેશન, નોટ ફોર મની. Art and literature requires support and encouragement in many different ways, and this is my little way
of contributing to the society. I admire Shyam Bhai and Samkit Bhai who are doing something for literature, which I believe is very good, very important and very encouraging. I request the government also to support such activities. Art is something that makes you happy, but literature please your heart. Authors write about reality that touches you and moves you deeply. It makes you think. Literature and art are keepers of our heritage and tradition. William Shakespeare's stories are told and retold by all age groups all the time. Mahatma Gandhi, the greatest writer, inspired a revolution with his pen. Rabindranath Tagore and Munshi Premchand ji, Uma Shankar Joshi have inspired generation and made a mark on society. Artists like Raja Ravi Verma and F.M. Hussain are admired across the world. The work is immortal and invaluable. And with this, I will leave you to enjoy 3 days of this discussion, free thoughts, and take part. Please support GLF in every way. And Jai Hind. Thank you. ઉર્મિલા બેન ની સાથે સાથે શ્રી પિયુષભાઈ ને આપણે સાથે પોતાના આભાર વચન જે છે એ વ્યક્ત કરે પિયુષભાઈ. ગુજરાત રાજ્યના નામદાર રાજ્યપાલ શ્રી કોહલી સાહેબ, શ્રીમતી ઉર્મિલાબેન કનોરિયા, શ્રીમાન અંજુમ રજાવલી સાહેબ, સંકિતભાઈ અને શ્યામભાઈ, સાહિત્ય અંગે અને સાહિત્યનો આસ્વાદ ગુજરાતની પ્રજાને અને ગુજરાતની બહારની પ્રજાને પણ મળે તે માટે છેલ્લા 4-5 વર્ષથી જે આ પ્રયત્ન થઈ રહ્યો છે એ ખૂબ દાદ માગી લેવો છે. અને સાહિત્ય એ જેટલું આપણે આપણી રોજિંદી ચીજ વસ્તુ અને રોજિંદી આપણી જે જરૂરિયાતો છે તેટલું જ સાહિત્યનો સ્વાદ પણ એટલો જરૂરી છે. હું એમ કહીશ કે હું સારી ચા બધાને આપું છું તો સારી ચાના સ્વાદથી પણ ચડી જાય એવું સાહિત્યનો આ સ્વાદ પીરસનારા આપણા લેખકો અને કવિઓ એ ગુજરાતને કંઈક ગજબ એને એટલો બધો આનંદ આજ સુધી એમને આપે છે. તો આ એક સાહિત્યને હવે એનો મારી પાસે સારામાં સારી ચા હોય પણ એનો પરિચય કરાવનારનો જો પરિચય કરાવનાર બરાબર ના હોય. અહીંયા દેવકીબેન છે કે શ્યામભાઈ છે એમનો પ્રજાને ઇવન આપણા નામદાર ગવર્નર સાહેબ છે સાહિત્યના અને એમને પોતે એમની કારકિર્દી એક શિક્ષક તરીકે હોવાનો એ ગૌરવ માને છે. અને આપણે પણ એમને જ્યારે જ્યારે મેં જ્યાં સમારંભો સાંભળ્યા છે તો એમ થાય કે સમારંભમાં હજુ પણ સાહેબ બોલ્યા કરે અને એમને જે એમને જ્યારે એમની હાજરી હોય તે સમારંભમાં હાજરી આપવાનો તો હું કોઈ દિવસ ચૂકતો નથી. એમને સાંભળવું પણ એક લાવો છે. તો આ એક પ્રયત્ન જે થઈ રહ્યો છે એને સ્વાભાવિક રીતે એને સૌનો સહકાર અને એને દરેકને દરેક તરફથી સહકાર મળે એને સાહિત્યને માણનારા પણ આપ સૌ આટલે દૂર દૂરથી આવે છે. ગુજરાત અમદાવાદ બહારથી પણ ઘણા અહીંયા પધારેલા છે તો તે એક ખૂબ સારી વાત છે. હવે અત્યારની ચેલેન્જ એવી છે કે જ્યારથી અત્યારે કરન્સી નોટોની તકલીફ થતાં લોકોને પોતાની જ રોજિંદી ચીજવસ્તુની ખરીદી કરવામાં જો તકલીફ પડી રહી હોય તો સાહિત્યનો શ્યામભાઈ સાથે મોટો વિચાર તમારો પડકાર હનો સોલ્યુશન પણ એકાદ અડધો કલાક વિચારીને કરજો કે આની રિટેલ સાહિત્યની રિટેલ જો સાહિત્યના જે રિટેલ શોપમાં સાહિત્ય વેચાતું હોય પછી એ બાલાનમાન પાસે હોય કે રીચી રોડ ઉપર હોય કે રિલીફ રોડ ઉપર હોય તો એના ઉપર એની અસર સ્વાભાવિક છે કે જો પોતાની રોજિંદી ચીજવસ્તુઓ મેળવવામાં લોકોને તકલીફ પડી રહી હોય લાઈનો રહેવું પડતું હોય તો સાહિત્ય માટે એની એવી રીતે કોસ્મેટિક્સ પણ આજે ગૃહિણી ક્યારે જશે કે એની પાસે રોજિંદી નોટો અને રોજિંદી ચીજવસ્તુને પૂરી પાડવા માટેનું પોતાની પાસે
એટલે આ એક દ્રષ્ટિએ આ એક વસ્તુ પ્રત્યે હું ધ્યાન દોરું છું કે આ એક આગળના થોડા સમય ટેમ્પરરી પણ એ મોટો સમય આપણે માટે રહેશે. આ સમયે મને જે હું તો મારી જાતને ખરેખર એ બાબતનું ગૌરવ માનું છું કે મને શામ્બિત અને સમકિત દરેક વર્ષે યાદ કરે છે અને આ માટે સાહિત્યની સેવા માટેની તક આપે છે. અત્રે ઉપસ્થિત થવાને મંતવ્ય આપવાની તક આપવી તે બદલ આભાર. નમસ્તે. અને હવે જે રીતે મેં તમને કીધું કે સ્ક્રીન રાઇટર્સ એસોસિએશન આ વર્ષે પણ આપણી સાથે જોડાયું છે અને સ્ક્રીન રાઇટિંગમાં જે જે વ્યક્તિ છેલ્લા લગભગ 20 વર્ષની અંદર જોડાઈ હશે પ્રોફેશનલ રીતે કે શોખની રીતે, એ બધાને ક્યાં ક્યાંક છેડા અડતા હશે, ક્યાં ક્યાંક એમણે પ્રેરણા લીધી હશે જેમની પાસેથી, એવા શ્રી અંજુમ રજબલી આજે આપણી સાથે છે. ગુજરાતી હોવાનું એમને ખૂબ ગૌરવ છે અને ખૂબ સારું ને મીઠું ગુજરાતી બોલે છે. હંમેશા એવું બોલતા થોડુંક શરમાય છે. આપણે એમને આમંત્રિત કરીશું મંચ ઉપર. આભાર વચન મળ. આદરણીય ગવર્નરશ્રી સાહેબ, ઉર્મિલાબેન, પિયુષભાઈ, સમકિત એન્ડ ફ્રેન્ડ્સ, માફી તો પહેલે સે ચાહુંગા ક્યોંકિ દેવકીને થેપલે કે ઉપર કસમ તો દિલા દી કે ભાઈ યહ ગુજરાત કા ગુજરાતી હોને કા ગર્વ હોના ચાહીએ જો હૈ બાકાયદા. લેકિન થોડી સી દુઃખ કી બાત યે હૈ કે ક્યોંકિ અંગ્રેજી મીડિયમ મેં પઢે લિખે હૈ, હિન્દી જ્યાદા બોલતે હૈ, હિન્દી સિનેમા મેં કામ કરતે હૈ, ઇસલિયે ગુજરાતી બોલને કા ઇતના સોર્ટ ઓફ કોન્ફિડન્સ નહીં હૈ. તો કેવલ શર્મ કી બાત નહીં, જ્ઞાન કી ભી બાત હૈ ઔર આને કી બાત હૈ. તો પહેલે સે માફી ચાહુંગા. દૂસરા ઇસ ઇઝત અફઝાઈ કે લીએ શુક્રિયા કે આપને ઓર્ગેનાઇઝર્સ ને સ્ક્રીન રાઇટર્સ એસોસિએશન કો ઇસ બાર નિમંત્રિત કિયા કે હમ ઇનકે ઇસ ઇનિશિયેટિવ કે સાથ જુડે એન્ડ ખુશી સે વી વર હેપી ટુ પાર્ટિસિપેટ ઇન દેટ. યુ નો આઈ એમ ગોઈંગ ટુ સે સમથિંગ વિચ ઓલ ઓફ અસ ડુ નો બટ આઈ ફીલ દેટ ઇટ હેઝ ટુ બી રિપીટેડ ઓફન ઓન પબ્લિક ફોરમ્સ, which is that the hallmark of a civilized society is that there is enough space for energy and vigor in the cultural sphere. We tend to ignore this repeatedly because of the whole overemphasis on economics, on markets, on politics. The point is that as long as there is enough space available for artists to get together, to have their debates, to have their disagreements, to have their discourses, their discussions, as long as these spaces are alive, a society can be assured of health. And within the whole spectrum of the arts, I would give centrality to storytelling, to literature. And this is where the importance of the Gujarat Literature Festival really shines, really comes across, you see. And all of us, hum sab jo yahan maujood hai, sare Gujarati, I think ek ehsaan mante hain is group ka, headed by stalwarts like Shyam Bhai Parekh, Samkit, Abhishek Jain, Jumana, Paras, and their entire gang of volunteers who with such selfless, single-mindedness get together without any ulterior motive, without any personal benefit, in fact a lot of loss in terms of time and I guess expenses also, but single-mindedly with this motivation, with this conviction that this is something which is actually important and imperative for Gujarat. We should have such spaces where there are 80 sessions taking place, there are about, you know, 150 writers getting together from different fields to debate, to disagree. And as long as there is disagreement, as long as there is that kind of discourse and debate going on in society, I think we have a future. Otherwise, we are looking at complete impoverishment, intellectually and socially and culturally. So, once again, thank you very much, the Gujarat Literature Festival and all these people, and with due abject apologies to Devki for speaking in English and Hindi. But yes, I will learn. I am actually a Kathiawadi, so I come from a small place called Talaja, which is in Bhavnagar district, and it is, I was brought up
in the land of stories. Lok kathai, you know, the barots used to move around, enthralling, absolutely. And we must revive that. We have to modernize that. We have to make sure that it continues to evolve. And our rich heritage and rich tradition of storytelling, which marks Gujarat out as one of the foremost states in this field, we have to regain that. We have to ensure that the platform becomes wider and wider. And in fact, I'm going to put a little bit of pressure on the organizers by saying that it should not remain an event of 3 days or 5 days. It has to be something which happens more times a year, and not merely in this form, but even other offshoots can come out. Other regions of Gujarat can also avail of this opportunity. And I would request people like Piyush Bhai to actually lend their support. He is a person who does realize that without patronage, the arts cannot flourish. You cannot merely have commercial validation for the arts. The artists will wither away. We need to have platforms where patronage like this validates our existence. So thank you very much. I mean, in any case, we admire you for your very brave, humane, ethical position that you occupy in society. Okay, and in times of turmoil, you have stood tall. You know, and you have our admiration. And to you, Urmila Ben, for such selflessly and unconditionally expressing your public support for initiatives like this. So, finally, it is with the participation of you people that this whole initiative can be reinforced and sustained. So I'm delighted to see so many people here, and I hope this just expands. May your tribe people the future. Okay. Thank you very much. Screenwriters Association taraf thi Pubali Chaudhary, Ritesh Shah, એટલે એ પ્રકારના રાઇટર્સ કે જે લોકોએ જયદીપ સાની, જે લોકોએ ચકદે જેવી ફિલ્મ લખી હોય, પિંક જેવી ફિલ્મ લખી હોય, કાયપો છે જેવી ફિલ્મ લખી હોય, જેના આટલા બધા અવોર્ડ્સ વિશે આપણે જાણીએ છીએ અને આટલી રેકગ્નિશન એટલા માટે મળે છે કારણ કે એમની કહેલી વાર્તાઓમાં કંઈ એવી સદ્ધરતા છે કે જે આજે પણ આપણને એને અને આપણને જ નહીં આખા સમાજને વિચારવા માટે પ્રેરે છે. એ બધા રાઇટર્સ પણ આજે આજથી આપણી સાથે જોડાવાના છે. I just hope all of you have your schedules in your hand of the festival. કે જેથી આપ સૌ એની પર એકવાર નજર નાખી શકો કે કોણ કોણ આવશે, ને એના માટે સ્પેશિયલ થેન્ક યુ ટુ શ્રી અંજુમ રાજબલી. અને આઈ વુડ નાઉ લાઇક ટુ ઇન્વાઇટ આર ડિરેક્ટર ઓફ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ સમકિત ટુ કમ ઓન સ્ટેજ, ટુ કમ ઓન ધ ડાયસ એન્ડ શેર વોટ ઓફ થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ. I'm sorry, we would rather first hear the Governorshri and then have the vote of thanks by Samkit Shah. Kohli Sahib, matra amne ahiya bolavine, amne ahiya maline je madad kari chhe etli j enough nathi. I am witness to one of the occasions ke jema apna rajya ni andar yuvano ma suicide na numbers bahu vadhi rahya tha, to jetla kalakaro ne Kohli Sahib આખા ગુજરાતમાંથી આમંત્રિત કરી શકે, એ બધાને આમંત્રિત કરીને કલાની મદદથી તમે યુવાનોની અંદર જીજીવિષા કેવી રીતે ફરીથી જગાવી શકો એના માટેનો એક ખૂબ મોટો કાર્યક્રમ યોજેલો હતા. કે માત્ર સાહિત્ય જે છે એ માત્ર 3 દિવસ માટે નહીં સચવાઈ રહેવું જોઈએ, પણ અક્રોસ ધ યર અલગ અલગ ઇવેન્ટ્સની અંદર રહેવું જોઈએ. એવી રીતે યુવાનોને સપોર્ટ કરવા માટે કે ગુજરાતના ગુજરાત માનસને મદદ કરવા માટે, એક શિક્ષક તરીકે નહીં જ પણ એક પિતા તરીકે, એક વડીલ તરીકે, અક્રોસ ધ યર આપણા ગવર્નર જે છે એમના પ્રયત્નો સતત ચાલુ રહે છે એવા શ્રી એપી કોહલી સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે. મંચ પર વિરાજમાન સભી મહાનુભાવગણ, બહેન ઉર્મિલા કનોરિયાજી, શ્રી સંકિત શાહજી, શ્રી પિયુષ દેસાઈજી, શ્રી અંજુમ રજબલીજી ઓર ઇસ પંડાલ મેં બેઠે હુએ આપ સબ સાહિત્ય ઓર કલા મેં રુચિ રખને વાલે
भाइयों और बहनों, गुजरात लिटरेचर फेस्टिवल द्वारा यह चौथा गुजरात साहित्य उत्सव आयोजित किया गया है। आपके एक कार्यक्रम में मुझे पहले भी आने का मौका मिला है। इस संस्था को चलाने वाले सभी लोग साहित्य के और कला के प्रति अनुराग रखते हैं, प्रेम रखते हैं। वे साहित्य के अनुरागी हैं, कला के अनुरागी हैं। गुजरात लिटरेचर फेस्टिवल 2014 से इन साहित्य उत्सवों का, लिटरेचर फेस्टिवल्स का आयोजन कर रही है। यह चौथा वर्ष है, यह चौथा साहित्य उत्सव है जिसका आयोजन किया गया है। इसका उद्देश्य क्या है? जो नवोदित साहित्यकार हैं, कवि हैं, चित्र कथा लेखक हैं, लोक साहित्यकार हैं, संगीत और कला के साधक हैं, ऐसे लोगों को प्रोत्साहन देना इस साहित्य उत्सव का उद्देश्य है। यह साहित्य उत्सव एक मंच पर ख्याति प्राप्त साहित्यकारों को भी ले आता है और नवोदित कलाकारों और साहित्यकारों को भी ले आता है। ख्याति प्राप्त साहित्यकारों को सम्मानित करता है, नवोदित साहित्यकारों को प्रेरित करता है, उत्साहित करता है। आज जिस जमाने में हम रह रहे हैं, यह जमाना विज्ञान और टेक्नोलॉजी का जमाना है। यह अर्थशास्त्र और मैनेजमेंट का जमाना है। यह व्यापार और व्यवसाय का जमाना है। ऐसे जमाने में साहित्य और कला को जीवित रखना, बनाए रखना एक बहुत बड़ी चुनौती का काम है। लेकिन गुजरात लिटरेचर फेस्टिवल के आयोजक इस चुनौती को स्वीकार करके चल रहे हैं और वह साहित्य और कला को गति देने का, प्रोत्साहित करने का काम निरंतर कर रहे हैं। साहित्य का महत्व इसलिए है कि वो हमारे जीवन में ऊर्जा का संचार करता है। चार जगत हैं, एक भाव जगत है, एक कल्पना जगत है, एक विचार जगत है और एक वस्तु जगत है। साहित्य के माध्यम से हमको इन चारों जगत का साक्षात्कार साहित्यकार और कलाकार कराता है। साहित्य और कला के माध्यम से हम कलाकार के, साहित्यकार के भाव जगत का साक्षात्कार करते हैं, उसकी भावनाओं को हम अनुभव करते हैं। वह कल्पना के द्वारा एक मनोरम संसार की सृष्टि करता है। हम साहित्य का, कला का अध्ययन करके साहित्यकार के, कलाकार के उस कल्पना जगत को भी अपने भीतर अनुभव करते हैं। साहित्य और कला में भाव और कल्पना के अलावा चिंतन और विचार भी अभिव्यक्त होता है। इस चिंतन और विचार को भी हम लोग अनुभव करते हैं। तात्पर्य यह है कि साहित्य और कला हमें एक साथ भाव जगत, कल्पना जगत, विचार जगत और वस्तु जगत से जोड़ती है। हमारे चारों ओर का जो समाज है,
यह समाज ही साहित्य में और कला में अभिव्यक्ति पाता है। इसलिए हम अपने चारों ओर के समाज को भी अगर देखना चाहें, अनुभव करना चाहें, उसका साक्षात्कार करना चाहें, तो हम साहित्य और कला में अपने समाज को देख सकते हैं। समाज में क्या कुछ चल रहा है उस सबको हम साहित्य के माध्यम से देख सकते हैं। साहित्य का एक बहुत बड़ा योगदान ये है कि वह हमें संवेदनशील बनाता है। अगर साहित्य और कला ना हो तो मनुष्य असंवेदनशील बन जाए, और असंवेदनशील मनुष्य को हम और चाहे जो कुछ कह लें उसे मनुष्य तो नहीं कह सकते। मनुष्य तो संवेदनशील ही होता है, और साहित्य और कला का एक बहुत बड़ा काम मनुष्य को संवेदनशील बनाना है। हमारे देश की बहुत पुरानी संस्कृति है, बहुत पुरानी परंपरा है, बहुत पुरानी विरासत है, और यह संस्कृति, यह परंपरा, यह विरासत, इसको सुरक्षित रखना, इसको बचा के रखना, इसको संजो के रखना, इसे संभाल के रखना, इसमें भी साहित्य और कला मदद करती है। हमारी देश की कलाओं के माध्यम से हमारी संस्कृति की सुरक्षा हुई है। हमारी साहित्यिक रचनाओं के द्वारा, चाहे वो रामायण हो, महाभारत हो, चाहे वह कालिदास का साहित्य हो, इनके माध्यम से हमारी संस्कृति और परंपरा की रक्षा हुई है। ये भी साहित्य और कला का एक बहुत बड़ा योगदान है। साहित्य में हम भाषा का सौंदर्य देखते हैं, हम साहित्य में अभिव्यक्ति का सौंदर्य देखते हैं। साधारण अभिव्यक्ति अलंकृत अभिव्यक्ति बनकर साहित्य में उतरती है, और वह हमारे मन को हर लेती है। इसलिए हम अलंकार का सौंदर्य, अभिव्यक्ति का सौंदर्य, रेखाओं का सौंदर्य, कलात्मकता, इसको साहित्य और कला में देखते हैं। मनुष्य के जीवन को समृद्ध करने में जीवन मूल्यों का, वैल्यूज का बहुत योगदान है, और साहित्य जीवन मूल्यों का भंडार होता है। हमारे भारतीय साहित्य में संतों की एक परंपरा रही है। संतों का सारा साहित्य जीवन मूल्यों का साहित्य है। इसलिए साहित्य का एक और बड़ा योगदान जीवन मूल्यों को मजबूत करना और हमारे मन में जीवन मूल्यों के लिए अनुराग उत्पन्न करना भी है। साहित्य और कला के दो प्रयोजन होते हैं। एक प्रयोजन होता है लोक रंजन का, और एक प्रयोजन होता है लोक मंगल का। मुझे पूरा विश्वास है कि आप भी यहाँ पर साहित्य और कला का जो प्रोत्साहन और विकास का कार्य करेंगे, उससे एक साथ ही लोक रंजन और लोक मंगल, ये दोनों उद्देश्य सिद्ध होंगे। गुजरात साहित्य उत्सव नवोदित युवाओं का, लेखकों का, कलाकारों का एक मंच है। इसमें नवोदित युवाओं को, लेखकों को, कलाकारों को अपनी प्रतिभा को उभारने का, अपनी प्रतिभा को प्रदर्शित करने का, प्रतिभा को सामने लाने का एक सुअवसर प्राप्त होता है। मुझे इस बात का पूरा भरोसा है कि यह आपका उत्सव, 3 दिन का उत्सव, इससे हमारे नवोदित साहित्यकारों और कलाकारों को प्रोत्साहन मिलेगा, उनकी साहित्य और कला में गति और पैठ बढ़ेगी, और वो समाज को अपना उत्कृष्ट योगदान दे सकेंगे। इन शब्दों के साथ मैं आपके इस उत्सव की सफलता की कामना करता हूं, और अपनी बात को यहीं समाप्त करता हूं। बहुत बहुत धन्यवाद।
અને હવે હું સંકેતભાઈને વિનંતી કરીશ કે તેઓ વોટ ઓફ થેન્ક્સ માટે ડાયસ પર આવે. Literature is the foundation of every society, as our esteemed guests have just told us in different manner. Gujarat is the land of the greatest literary figure that is none other than Mahatma Gandhi. Though we know him as the father of the nation, there's so many literary works of his that add value to our life, apart from what he has written about the freedom struggle. And it is my pleasure to thank these people who are contributing again to creating an environment for Gujarat for it to emerge as a literary power, as a literary place, and have relevance in society today. First and foremost, I'll thank Parimal Bhai from Reliance Industries, who has been our patron partner for all the four festivals. And then Piyush Bhai once again, who has been our pillar of support with support from his Jagruti Multitrade, and Pranav Bhai from Adani Enterprises. Gujarat Tourism again, it's been a pleasure for this festival that at least 25% of the people coming for the festival are coming from outside Ahmedabad. And Gujarat Tourism acknowledges that, and they have been very supportive, and they are powering the festival, and we are thankful for their support. Our sponsors, KHS Group, Zydus Cadila, Gujarat Sahitya Academy, Karma Foundation, Navjeevan Trust, Hate Graphics, Pujan Decor, and CreativeYatra.com. This event has been closely created by people who are working with a media organization, but more than that, the support given by their media organization in terms of Divya Bhaskar, DNA, and DB Digital is exemplary for everybody. It would not be possible to do this festival without the venue partners, Kanoria Center for all the 4 years, SEPT University and Haji Singh Center for this year especially. We are having two exhibitions at the Kanoria Center and the Haji Singh Center as well. We have created a larger venue which is conducive for everybody to enjoy the festival throughout the day, both at Kanoria and at SEPT University. And definitely I cannot forget the friends of the literature that we have in the state. In Telemedia, Simulations, Studio Naseeb, Linguastic, DU School, Akriti Promotions, Sparsh, House of MG, AB Jewels, Jashwin Thakur Memorial Foundation, Cineman, Ahmedabad Book Club, Gurjar Bharti, Matrubhasha Abhiyan, and a few more who have brought a special flavor to this festival. Especially the partnership this year that we have had with the Screenwriters Association and the Sabarmati Ashram. The unique flavor which the hosts, the radio jockeys, the experienced ones and the budding ones have been bringing to the festival since the 3 years and this year as well. Some individuals which I would like to name is Rama Mundra, Devarsh, Shivendra and his team, all the volunteers led by Vidhi, Vaidehi and Harshal. This festival is their festival. I can say that there is a team which has been working on this since quite some time, since the 4 years, namely Jumana Shah, Paras Jha, Aditi Ben Desai, Rajendra Bhai Patel, Devki, Aarti, Abhishek Jain, Niharika Ben, and I'm sorry if I'm forgetting anybody else at this point of time, but lastly I will just add that the support from the media, support from a lot of the stall exhibitors who have brought some interesting concepts to the festival. We have created some more food options
And mostly, I would like to thank the families of all the people who have worked on this festival. We have given a lot of our time, we have dedicated and sacrificed a lot of things, and our family has been very understanding and supportive. I am deeply, deeply grateful to all of you. And definitely, I'm not forgetting one person whose vision has brought this festival to the state of Gujarat. And I would like you to please put your hands together for Mr. Shyam Parekh, whose vision and whose drive has created this festival. And this is now an institution in itself. It will last. In fact, one member from our photographers team just told me today that I will be there at this festival for as long as I live, whether you are there or not. And that is the true testament of Gujarat Literature Festival. Thank you, friends. Thank you and welcome once again. આપણે સૌ એક સાથે રાષ્ટ્રગીત માટે ઊભા થઈશું. જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપ આજે અમારી સાથે અહીંયા જોડાયા. અહીંથી આપણા ફેસ્ટિવલની શરૂઆત થવા જઈ રહી છે. ધ ફર્સ્ટ ઇનોગરલ ડિબેટ, એનું વેન્યુ જે છે એ બદલાયું છે અને અહીંયા જ એ ઇનોગરલ ડિબેટ કવિશાસ્ત્રી અને સાંઈરામની જોડે થશે. અને અહીંયા જે સેશન થવાનું હતું તે ડાયમંડ માઇનની અંદર શિફ્ટ થયું છે, જે પાછળ જમણી બાજુ છે. આઈ વુડ થેન્ક આર ગવર્નરશ્રી ટુ બી વિથ અસ, ઉર્મિલાબેન, પિયુષભાઈ, અંજુમભાઈ એન્ડ સંકેત, થેન્ક યુ સો મચ ફોર બિંગ ઓન સ્ટેજ. લગભગ 5 મિનિટની અંદર આપણે આપણું ફર્સ્ટ ડિબેટ જે છે, ઇનોગરલ ડિબેટ, એની શરૂઆત કરીશું શ્રી સાંઈરામ અને કવિ શાસ્ત્રી જોડે. રેકોર્ડ બંધ કર દો. થેન્ક યુ. રેકોર્ડ બંધ કર દો. બેન આપી દો.